બાળકો તમારી ચોપડી ભાવિક અંગ્રેજી. નંબર 45. ચોરસમાં આપેલા અંગ્રેજી અંક શોધી ગોળ દોરો. બાળકો અહીંયા તમારે અંગ્રેજી અંક શોધી એના ઉપર તમારે ગોળ દોરવાનું છે. બાળકો આ કયો અંક છે? 8. તો 8 ક્યાં છે? અહીંયા અહીંયા છે. તો આપણે એના ઉપર ગોળ કરવાનું છે. બાળકો આ કયો અંક છે? 6. તો આપણે 6ની ઉપર ગોળ કરવાનું છે. બાળકો હવે પછી કયો અંક આવે છે? નંબર 10. તો 10 પર આ 10ને શોધી આપણે એના ઉપર ગોળ કરવાનું છે. બાળકો આ કયો અંક છે? 7. તો 7 ક્યાં છે? અહીંયા. તો તમારે 7 શોધી એના ઉપર ગોળ કરવાનું છે. 7 અહીંયા છે. બાળકો આ કયો અંક છે? 5. તો 5 ક્યાં છે? અહીંયા અહીંયા છે. તો આપણે એના ઉપર ગોળ કરવાનું છે. બાળકો આ કયો અંક છે? 9. તો 9 શોધી આપણે 9ની ઉપર ગોળ કરવાનું છે. તો બાળકો આ રીતે તમારે ચોરસમાં આપેલા અંગ્રેજી અંક શોધી એના ઉપર ગોળ દોરવાનું છે. સૂચના પ્રમાણે શોધી ગોળ દોરો. બાળકો અહીંયા તમને સૂચના આપેલી છે એ પ્રમાણે તમારે અંકને શોધી એના ઉપર ગોળ કરવાનો છે. 6. તો અહીંયા 6 કઈ બાજુ છે? અહીંયા છે. તો આપણે એના ઉપર ગોળ કરવાનો છે. 7. 7 ક્યાં છે? અહીંયા છે. તો આપણે એના ઉપર ગોળ કરવાનો છે. 8. તો 8 ક્યાં છે બાળકો? અહીંયા છે. તો આપણે આ રીતે એના પર ગોળ કરવાનું છે. આ કયો અંક છે? 9. તો આપણે 9 પર ગોળ કરવાનું છે. ચિત્ર ગણીને અંગ્રેજી અંક ચોરસમાં લખો. તો બાળકો અહીંયા તમને ચિત્ર આપેલા છે. કેટલા ચિત્ર છે તે આપણે ગણવાના છે. 1. સોરી બાળકો, આપણે ઇંગ્લિશમાં બોલવાનું છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો બાળકો અહીંયા આપણે 8 લખવાનો છે. 1, 2, 3, 4, 5. બાળકો અહીંયા 5 ચિત્ર છે તો અહીંયા આપણે 5 લખવાનો છે. હવે બીજું ચિત્ર જોઈએ આપણે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો બાળકો અહીંયા આપણે 1, 0, 10 લખવાનો છે. વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન. બાળકો અહીંયા 7 ચિત્ર છે તો આપણે અહીંયા 7 લખવાનો છે. એવી જ રીતે આપણે બીજું ચિત્ર જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો બાળકો અહીંયા આપણે 9 લખવાના છે. 1, 2, 3, 4, 5, 6. તો બાળકો અહીંયા કયો અંક આવશે? 6. અંક પ્રમાણે મીંડા કરો. બાળકો અહીંયા તમારે અંક પ્રમાણે મીંડા કરવાના છે. તો બાળકો આ કયો અંક છે? 6. તો અહીંયા આપણે 6 મીંડા કરવાના છે, એટલે કે 6 મીંડા કરવાના છે.
वन टू थ्री फोर फाइव सिक्स। हवे पछी बाड़को आ कयो अंक छे? नाइन। तो अहीं आपणे नाइन मींडा करशुं। वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन। बाड़को आ कयो अंक छे? अंग्रेजीमां सेवन। तो अहीं आपणे केटला मींडा करवाना? सेवन। वन टू थ्री फोर फाइव सिक्स सेवन। तो बाड़को आ रीते तमारे अंक प्रमाणे मींडा करवाना छे। मैं अहींया तमने ત્રણમાં કરીને બતાવેલા છે, એવી જ રીતે બીજા ત્રણમાં બાળકો તમારે જાતે કરવાના છે। પાના નંબર 46। ચિત્ર ગણી સાચો અંગ્રેજી અંક શોધી ગોળ દોરો। બાળકો અહીંયા તમારે ચિત્ર ગણવાના છે અને કેટલા ચિત્ર છે એના પરથી તમારે અંગ્રેજીના સાચા અંક પર ગોળ કરવાનું છે। તો ચલો આ પહેલું ચિત્ર આપણે ગણીએ। વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ। તો બાળકો અહીંયા આપણે સિક્સની ઉપર ગોળ કરવાનું છે। એવી જ રીતે આપણે બીજું ચિત્ર ગણીએ। વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન। તો બાળકો અહીંયા આપણે નાઇનની ઉપર ગોળ કરવાનું છે। તો બાળકો એવી જ રીતે આ બીજા બે ચિત્રમાં તમારે ગણી સાચા અંક પર તમારે જાતે ગોળ કરવાનું છે। અંગ્રેજી અંક વાંચો અને રંગ પૂરો। બાળકો અહીંયા તમારે અંગ્રેજી અંક વાંચવાના છે અને એમાં તમારે રંગ પૂરવાનો છે। એટ સિક્સ નાઇન સેવન। તો બાળકો આ રીતે તમારે વાંચવાના છે અને આમાં તમારે તમારો મનગમતો રંગ પૂરવાનો છે। અંગ્રેજી અંક ક્રમમાં જોડી બનતા ચિત્રમાં રંગ પૂરો। બાળકો અહીંયા તમારે અંગ્રેજી અંકને પહેલાં ક્રમમાં જોડવાના છે અને પછી એમાં તમારે રંગ પૂરવાનો છે। વન વનથી ટુ, ટુ પછી થ્રી, થ્રી પછી ફોર, ફાઇવ, ફાઇવ પછી સિક્સ, સિક્સ પછી સેવન, સેવન પછી એટ, એટ પછી નાઇન, નાઇન પછી ટેન। તો બાળકો આ રીતે તમારે અંગ્રેજી અંક જોડવાના છે અને એમાં તમારે રંગ પૂરવાનો છે। ગુજરાતી અંક સામે અંગ્રેજી અંક લખો। બાળકો અહીંયા તમને ગુજરાતી અંક આપેલા છે એની સામે તમારે અંગ્રેજી અંક લખવાનો છે। દસ, તો અંગ્રેજીમાં વન ઝીરો ટેન। છ, તો અંગ્રેજીમાં સિક્સ। નવ, તો અહીંયા આવશે નાઇન। સાત, તો સેવન। આઠ, તો અંગ્રેજી અંક એટ। તો બાળકો આ રીતે તમારે પાના નંબર 45 અને પાના નંબર 46 તમારે પૂરું કરવાનું છે।